Hello, India Theory Pro. As I told you, Barma, the subject chemistry, problem number 9, video number 3, Dhatu Carbonium Bandhan. Dhatu Carbonium Bandhan, which is a human asset, is a very important thing. What is the problem? We have to do the carbonium bandhan, which is a very important thing. We have to do the carbonium bandhan. We have to do the carbonium bandhan. કાર્બોનિક ધાતુ અને કાર્બોન એટલે કે કોને કહેશું એ જોવામાં આવે ધાતુ એટલે કે કોઈ પણ મધ્યસ્થ ધાતુ હોય જે આપેલા હોય 3D 4D 5D સંગ્રહિત તત્વોને કાર્બોન કાર્બોન એટલે કે CO અને O કેપિટલ કાર્બન કાર્બન મોનોક્સાઇડ બોલે છે એટલે ધાતુ કાર્બોનિક કહેવામાં આવે છે હવે ધાતુ કાર્બોનિક છે કે જે છે એમાં કાર્બોન એટલે આપણે પ્રબળ લિગેન્ડ તરીકે લઈ શકીએ પ્રબળ લિગેન્ડ હવે આનો આકાર કેવો થઈ શકે આનો આકાર એટલે આનો આકાર જો તમે દર્શાવવામાં આવે નિકલ કાર્બન મોનોક્સાઇડ એટલે નિકલ કાર્બોનિક પદાર્થ જો આકાર દર્શાવવામાં આવે તો સમચતુષ્કોણીય આકાર જે કે આ રીતે દર્શાવી શકીએ અથવા આપણે સમચતુષ્કોણીય આકાર લઈ દર્શાવી શકીએ તો આ જે કે આકાર જોઈએ છે એ સમચતુષ્કોણીય એનું સંકરણ શું થશે એસપી 3 પ્રકારનું સંકરણ થશે એવી જ રીતે કોઈ બીજું બંધારણ લેવામાં આવે જો કે FeCO5 FeCO5 તો આપણે બધાને ખબર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનું બંધારણ તમને જોવા મળશે ઓક્સિયલ અને ઇક્વિટોરિયલ આગળના લેક્ચરમાં આપણે આપણું ડિસ્કશન કરીશું બરાબર ઓક્સિયલ અને ઇક્વિટોરિયલ બંધારણ પ્રકારમાં તમને જોવા મળશે તો આ તો એક સમચતુષ્કોણીય અને એક ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય ત્રિકોણીય દ્વિપિરામિડલ આ જે છે Ini સોવાનું કાર્બન મોનોક્સાઇડ ગોઠવાયેલા છે શું છે કાર્બન મોનોક્સાઇડ લિપિડ તરીકે ગોઠવાયેલા જોવા મળે છે કેપિટલ ઓ હોય કેપિટલ ઓ આ રીતે અષ્ટફલકીય આકારમાં તમને જોવા મળે છે કેવી રીતે અષ્ટફલકીય આકારમાં કાર્બન મોનોક્સાઇડનું બંધારણ તમને જોવા મળે છે હવે તો આ બંધારણ છે એ ધ્યાનમાં રાખો અષ્ટફલકીય તરીકે જોવા મળે છે કેવું અષ્ટફલકીય એવી જ રીતે બીજું જોશું Mn2CO10 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 જે કે કોઈ બંધારણ લઈએ છે પણ એનું બંધારણ શું હોય તો કે MnMn હશે એક બંધારણ કેવો છે એમાં CO5 નું જોડાયેલા છે કેવા 5 નું એક બાજુ ઉપાય બીજી બાજુ ઉપાય આ પ્રમાણે આ બંધારણ યાદ રાખવા કોઈ બંધારણ તમને પૂછી શકે છે Mn2CO10 જે છે તે આ પ્રકારનું જોવા મળે છે એવી જ રીતે બીજો કયું તો કે CO2CO8 આ જે છે એનું છે બીજું જોવામાં આવે તો કાર્બન કોબાલ્ટ 2 પેર કાર્બન મોનોક્સાઇડ 1 પેર આનું બંધારણ જોવામાં આવે તો કોબાલ્ટ કોબાલ્ટ હશે બનશે એમાં આ કાર્બન મોનોક્સાઇડ નું એક બ્રિજ છે આ બીજું બ્રિજ છે હવે ત્રણ બંને બાજુ આ રીતે કાર્બન મોનોક્સાઇડ નું ધર્મ જોવા મળશે અને કોઈ પણ બંધારણ તમને પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ બંધારણ પૂછે તો ખ્યાલ તમને હોવો જોઈએ તો આ પ્રકારના ધર્મ તમે જોઈ શકો છો હવે કાર્બન મોનોક્સાઇડ જે પણ કાર્બન મોનોક્સાઇડ લઈએ છે એ કાર્બન મોનોક્સાઇડ આણ્વિક આણ્વિક કક્ષક બાદનો સિદ્ધાંત આપણે જોશું એની બંધારણ કેટલા હોય એના ટૂંકમાં બંધ કેટલા જોડાઈ શકે છે કાર્બન મોનોક્સાઇડ પર બંધ કેટલા જોડાઈ શકે છે તો આપણે તે ડિસ્કશન કરશું આની સપાટી તો મેં શું ટ્રિક પ્રમાણે આપણે 11મા માં જોઈએ છે કાર્બન મોનોક્સાઇડ માં આવું કંઈક સુધી બધું બંધ કેટલા છે એ કરવા માટે 14 3 હોય 15 હોય 2.5 16 હોય 2 17 હોય 1.5 અને 18 હોય આ
जो ऑक्सीजन है सऊदी ने बाहर ने यानी सऊदी टोटल सऊदी सऊदी इलेक्ट्रॉन किया सऊदी इलेक्ट्रॉन है ना बंद कितना से 3 से ओके कार्बन बने आज ऑक्सीजन जो से कितना बन से 3 पंक्ति जोड़ा है से अब सुपर से कि कोई मध्यस्थ धातु है ना कैसे से मध्यस्थ धातु है ना और मध्यस्थ धातु है ना छात्र से कि पर बंद बना से जे रिपोर्ट बल्ब बनाओ से ये बे प्रकार का बंद है कई रीते बे प्रकार का ओके एक बंद की सपोज उदाहरण तरीके आपने निकल पहला से सपोज जुड़ी से निकल कार्बन मोनोक्साइड निकल साथ कार्बन मोनोक्साइड से बंद बनाए ये सिग्मा बंद बनाए तो बंद बनाए से सिग्मा बंद बनाए से आ ये एग्जांपल को बंद बनाओ तो से हमारे आपको दिमाग प्रमाणे आपको ये ड्रॉ करें से ये सिग्मा बंद के जैसा है बराबर हवे अन्य पासे डी कक्षक खाली हो मध्यस्थ धातु में पास सो डी कक्षक खाली हो और कार्बन पास है पी कक्षक खाली हो कार्बन पास है सो खाली है पी कक्षक खाली है कार्बन पी कक्षक को तत्व से ने आज जैसे मध्यस्थ धातु में इसे से तो मध्यस्थ धातु में इसे भी कर ये से ए तुम्हें जो मोर से पी कक्षक तो आज एन और आर पी बस इसे के कुल मोर बना से ये पाई बन के आओ आज इसे कुल बना से ने पाई वन क्या होता है उसे आप ध्यान में रख सकते हैं कि पाई वन पाई है पाई स्टार प्रकार वन जैसे करा रहे हैं पाई है पाई स्टार नेपल जैसे मध्यस्थ धातु है जैसे ने पाई के शुरू ने कार्बन जैसे ने पाई स्टार के शुरू पर ये ना मतलब हम किए से मोटी किए जो ये ये मोटी किए हमें ब्रॉड कॉन्सेप्ट में इतने ही से ये आप एक्टिस कर सकते हैं कार्बन मोनोक्साइड कार्बन मोनोक्साइड ही हो कि मैं तुमने अंगेर मोनो कह रही से कार्बन मोनोक्साइड सुगर सु तो क्या एक कक्षक में थी आप प्रकार है अपने यह में रखी है आये पूरा टाइम जो कर सो ऑक्सीजन जो के अंदर तुमने के लिए तो आप प्रमाण तुमने जो आ होना चाहिए पर तो और अध्यक्ष ने लेके अब पांच वाला इस तमारे तमारे लिए जो जो ये आज ऐसे ही ऊपर दूसरे तो ये उन्हें तो जो तुम बताए आठ बार उससे अने जब तक आपने सिग्मा वनेस अने सिग्मा स्टार वनेस अने सिग्मा स्टार टू एक्स अने सिग्मा टू पी जेड अने पाई टू पी एक्स पाई टू पी वाई अने सिग्मा स्टार 2s 2s और 2s અને पाई स्टार 2p x पाई स्टार 2p y અને આને કે શું શું કે શું તો કે સિગ્મા 2p z સ્ટાર સ્ટાર છે આપણી પાસે ટોટલ કાર્બન મોનોક્સાઇડ ની ઇલેક્ટ્રોન કેટલા છે તો કાર્બન 6 ઓક્સિજન 8 ટોટલ કેટલા છે 14 ઇલેક્ટ્રોન છે 14 ઇલેક્ટ્રોન ભરવાના છે આપણે શું કરવાનું છે 14 ઇલેક્ટ્રોન ભરવાના છે કઈ રીતે કરશું તો કે कोई पंक्ति से ना उधर उधर दे पर आ गई पर ना चार ना पांच अच्छो ना बस दे का मान सात आठ नौ दस बीस बार तेर निशान तेर निशान जो कौन कर दिया से तो सेलो इलेक्ट्रॉन से के बना से इस सिग्मा स्टार मात्रा में बहुत बना से और जे के कौन से बॉन्डिंग जे के पर बैक बॉन्डिंग है से बैक बॉन्डिंग मतलब के सिग्मा बंद बिना सिवाय और जे के कौन बना से खाली एक सत्ता रही से पाई स्टार टू पी एक्स पर पाई स्टार टू पी वाई तो आनी साथ है जेके को बंद बना से अपने डी कक्षक और पी कक्षक से जेके को बंद बना से पाई बंद बना से ए एना पीछे खाली कक्षक में बंद बना से तारा बंद लंबाई मतलब अपने बंद बंद क्रमांक सुधो मतलब इक्वेशन आपने जो जो एमडी माइनस एन है એટલે આમાં આઠ નંબર ના ચેપ્ટર માં અને બંધ કારક એટલે કે જે સ્ટાર અંદર ના છે ઈ અને અબંધ કારક એટલે કે સ્ટાર પર આ છે
कपल करिए 1 बाय 2 बन कार्बन भी है डीएनए आती है बिना आस्टार भी है आती है 4 6 7 8 10 टोटल 10 माइनस कार्बन के लिए डीएनए डीएनए के लिए 4 तो 6 बाय 2 2 और 3 बन नंबर बन क्रमांक तो पद कौन आ सकता है सो क्रिक प्रमाण पर आपने सही से तो आज जैसे एक ज्ञान बन अपन जैसे હવે સૌર સંયોજનને તમને ઉપયોગીતા આપી છે અત્યાર સુધીના જે કેટલા સૌર સંયોજનો આપણે ભણ્યા છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો અમુક જગ્યાએ ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે બ્લેક પોઝિયનના સૌર ત્યારે ઇડીનો ઉપયોગ કરે છે એવા અંગનો ઉપયોગ આપેલા છે ઘણા પ્રકારના એ ઉપયોગ તમારે વાંચવાના રહેશે આ ઉપયોગ જે છે એ વાંચવાના રહેશે તો કે બ્લેક પોઝિયન છે પણ કેલ્શિયમ મેગ્નેશિયમ આયન સાથે જે છે એની સાથે ઇડીનો ઉપયોગ કરવામાં આવશે સાથે સાથે આપણે એકમ નંબર 6 માં ભણશું વોલ્ટની વર્ક કસોટી માટે એકમ નંબર 6 માં ધાતુનું અલગીકરણ જે છે એ આપણે ભણવાના છે ખાસ કરીને વોલ્ટ સાઇનેટ જે બનાવે છે AuCN2- આ જે છે વોલ્ટનું સમીકરણ માટેની પદ્ધતિ છે કે ત્યાં આપણે ભણશું તે એનો ઉપયોગ થાય છે પછી વિલ્કિન્સન કેટાલિસ્ટ વિલ્કિન્સન કેટાલિસ્ટ શું છે તો કે રોડિયમ કેટાલિસ્ટ છે ટ્રાઇફિનાઇલ પોસ્ટિક છે બરાબર ટ્રાઇફિનાઇલ ટ્રાઇફિનાઇલ પોસ્ફિન નામનો છે બરાબર અને ક્લોરીન આ રીતે જેસે એના વિલ્કિન્સન કેટાલિસ્ટ રિડક્શન તરીકે થાય છે અને ઉદ્દીપક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ ઘણા ઉપયોગી છે એ સંકિનો સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે સંકિનો સંયોજનનો ઉપયોગ કરવામાં આવે હવે ખાસ કરીને આપણે જે કીધું કે 25 એકમ ઉપયોગ તમારે વાંચવાના રહેશે બધાને આપણે ઉપયોગમાં બીજું કંઈ નથી કે કે ઉપયોગ થાય છે એ કીધેલું છે હવે કોઈ પણ એક સંકિનો સંયોજનો લેવામાં આવે કોઈ પણ એક સંકિર્ણ સંયોજન લેવામાં એના આધારે જેટલા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ સપોઝ હું અહીં લખું છું FeCl6-2 -4 પેલો પ્રશ્ન શું પૂછે પેલો પ્રશ્ન આપણે એકમની શરૂઆત જ ક્યાંથી કરી હતી એકમની શરૂઆત વર્ણનના સિદ્ધાંતથી તો કે પ્રાથમિક સંયોજકતા એમાં પ્રાથમિક સંયોજક ક્યાંથી થઈ છે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન એ હોય કે દ્વિતીય સંયોજકતા બીજો પ્રશ્ન છે આપણો પ્રાથમિક અણુ કેટલો આવશે તો કે +2 ઓક્સિડેશન સ્ટેટ જે ઓક્સિડેશન સ્ટેટ હોય એ પ્રાથમિક સંયોજકતા હોય સૌર સંયોજક હોય એ દ્વિતીય સંયોજકતા હોય બરાબર તો ટોટલ 6 આવશે એટલે 6 આવશે ને ભાઈ એટલે ત્રીજો પ્રશ્ન આપણે ગણીએ ઓક્સિડેશન આવે કે નેપલ લીધે પ્રબળ કે નેપલ લીધે છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન હોમો હિટ્રોલેપ્ટિક આ બિંદુ ભાઈ બરાબર હિટ્રો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક હવે આનું કયું બંધારણ તો કે આપણે સંયોજકના બંધારણ ભણી ગયા હતા ભૌમિતિક અને અવકાશીય બંધારણ બે ભણ્યા હતા ભૌમિતિક બંધારણ ભૌમિતિક તીસ બંધારણ છે કે અવકાશીય બંધારણ છે સાથે સાથે છઠ્ઠો સાતમો પ્રશ્ન એ જોવાનો છે કે વિદ્યુત વિભાજન જે આપણે એઝીમેટ્રી સાથે જો હેલોજન હોય તો એઝીમેટ્રી સાથે પ્રક્રિયા કરાવશે તો નહીં કરાવે તો આયનના મોલની સંખ્યા વિદ્યુત વિભાજન સાથે સાથે આયનના મોલ એટલા આયન એઝી હેલોજનમાં વપરાય છે એટલા મો એઝીમેટ્રી જો જરૂર હોય તો લાવા જરૂર નથી પણ અહીંયા જો સીએલ કોઈ બીજો એવો કોઈ બનાવ્યો હોય તો જરૂર પડે એઝીમેટ્રીને કેટલા મો વપરાય વિદ્યુત વિભાજીનો વિદ્યુત વિભાજી એટલે કઈ રીતે વિદ્યુત વિભાજી કે કેટલી એપી સીએલ 6 આ પ્રકારનો છે તો વિદ્યુત વિભાજી માટે શું છે વિદ્યુત વિભાજી માટે તો કે 3 મોલ કે પ્લસ 1 મોલ એપી સીએલ 6 માઈનસ 3 આ પ્રકારના તો કેટલા વિદ્યુત વિભાજી 3 ને 4 જોવા મળે છે
Kemudian
कोई पण बंधारण आहे कोई बंधारण सॉल्व करू शकतो फ्री वाले पैदा जो कोई पण संख्या असते जणू आहे कोई आणि तुम्ही प्रश्न जे असे ही नोट डाउन करू जसो लिहू जसो काही आणि सिमेला कोई पण प्रश्न बारवे प्रश्न पूछ सकता नाही એટલે अलग अलग रीते मैं तुमने पूछी फेरवी करके प्रश्न पूछी सके तो टोटल अवबंध कारक उपयोग पण केला आहे पण पूछी सके 16 नंबर नो कुल अवबंध कारक केला आहे कोण आपल्याला असे ते पण पूछे कुल अवबंध कारक इलेक्ट्रॉन केला आहे केला असे ते पण पूछे तो ये पण केलं ना तो 15 ते 20 क्वेश्चन जे असे ये अलग अलग रीते आपल्या सिलेबस मध्ये आहे 25 ते 30 प्रश्न पूछाय पण आपल्या माटे आपल्याला जरूरी आहे तो अत्यारे काय काय आहे हा सिलेबस आहे जो असे જે આપણા સી સિલેબસમાં અત્યારે ટૂંકમાં નીટના સિલેબસમાં છે આપણે બોર્ડના સિલેબસમાં જોવા મળતા નથી તો આ ધ્યાનમાં રાખવું પડશે એક એક્ઝામ્પલ પર આવેલા ક્વેશ્ચન સોલ્વ કરી આપણે તે ખ્યાલ આવે કેવો આકાર કયા પ્રકારનો લિગેન્ડ છે એમએસ 4 એમએસ 3 એમએસ 2 કયા પ્રકારનો ઈએન ઈએન દ્વિદંતી લિગેન્ડ છે બાર દ્વિદંતી લિગેન્ડ એટલે કે એમએસ 6 પ્રકારનો જો ત્રણ સેનાથી બે ગણા કરી લેવાના એમએસ 6 પ્રકારનો એમએસ 6 હોય એટલે આકાર કયો જો હોય અષ્ટફલકીય પ્રકારનો ઓકે હવે આ જે લિગેન્ડ છે લિગેન્ડ કેવો છે પ્રબળ કે લેબળ ઓકે ઈએન જે છે પ્રબળ લિગેન્ડ છે તામ સંકરણ નક્કી કરું સંકરણ નક્કી કરું તો કઈ રીતે સંકરણ નક્કી કરી શકીએ એટલે કેવું છે એટલે 6 પ્રકાર અષ્ટફલકીય છે તો અષ્ટફલકીય ની બે પ્રકારના સંકરણ હોય કે B2 sp3 હશે અથવા કયો છે sp3 b2 અને બાહ્ય કેવા બાહ્ય અને આને આંતર સંકરણ કહેવામાં આવે બરાબર અંદરનું ઓપરેટર આંતર અને બાહ્ય ની સંકરણ કરીને બાહ્ય કહેવામાં આવે હવે શું જોશું સાથે શું ધ્યાનમાં રાખવાનું છે પ્રબળ લિગેન્ડ તો હવે શું કરશું ઇલેક્ટ્રોન પ્રશ્ન લખીએ કે Fe = Fe+2 ની લખીએ ત્યારે શું થશે 18 આર્ગોન 4s 0 અને 3d 6 આ પ્રકારનું લિગેન્ડ થશે બરાબર ને જો તમને દ્વિદંતી લિગેન્ડ આપ્યો હોય તો ધ્યાનમાં રાખવું ભૂલી જાય ભૂલથી પણ આપણે પેલો લખી નાખવું કે સમસપ્તસ્ફલકીય છે આ દ્વિદંતી લિગેન્ડ દ્વિદંતી લિગેન્ડ માં ઈએન પીએન પીટીએન બરાબર આ જે કે પણ છે તે લિગેન્ડ એટલે તમને દીધેલા છે કે દ્વિદંતી તરીકે લિગેન્ડ છે એ એક સાથે કેટલા લિગેન્ડ છે તો આવો આપણે બધું પુસ્તકમાં આગલા લેક્ચરમાં જોઈલું છે ઓકે હવે આનું સંકરણ કઈ રીતે થશે તો કે જોઈએ તો કે 3d6 ડી કક્ષકની 5 4s0 અને 4p0 ખાલી 100 એકમ મૂકીએ એક એક કક્ષકમાં બરાબર એમ કેવો છે આપણી પાસે લિગેન પ્રબળ છે લિગેન પ્રબળ લિગેન પ્રબળ છે શું કરશું પ્રબળ લિગેન હોય ત્યારે એની એનર્જી શું થશે તો કે પ્રબળ લિગેન લીધે પેરિંગ એનર્જી ઓછી હોય અને પેર કરાવી એક ઇલેક્ટ્રોનમાં બરાબર એક ઇલેક્ટ્રોનમાં એવી રીતે પેરિંગ કરાવી તો શું થશે 100 ઇલેક્ટ્રોન પેરમાં આવી જશે બરાબર હવે કેટલા લિગેન્ડ છે આપણી પાસે ઈએન ના ઈએન ના તો ત્રણ છે એક ઈએન કેટલા બંધ બનાવે બે બંધ બનાવે તો એક ઈએન આમાં ઉપરનો બને આ બે ઉપરાઈ જાય એક ઈએન આ બને ઉપરનો એક ઈએન આ ઉપરનો કયા પ્રકારનું સંકરણ થશે બરાબર ને ઓકે D2 SP3 પ્રકારનું એટલે D2 SP3 એટલે કે અંતર પ્રકારનું સંકરણ જોશે આકાર કેવો છે અષ્ટફલકીય જોશે હવે અનુસંબંધીય કે પ્રતિસંબંધીય હવે બિન ઇલેક્ટ્રોનિક સંખ્યા કેવી છે 0 છે હવે બિન ઇલેક્ટ્રોનિક સંખ્યા 0 છે સંબંધીય સાત માત્રાનું મૂલ્ય કેવું આવશે 0 આ કેવું છે તો
જેથી કાકા જેથી કંટ્રોલ કરવાના કે એ કરી શકો છો તમે ઠીક આ બલે પણ કરી શકો છો સાથે સાથે આ જેથી પણ બંધારણ કીધું છે કે બંધારણ ને બંધારણ અને નિયમ કીધું છે આપણે પણ પ્રબળ લિગેન તો છે પ્રબળ લિગેન તો આપેલું છે આ લિગેન ના આધારે તમારું શું કોઈ પણ બંધારણ એક હોય ત્રિદંતી લિગેન એક હોય ત્યારે આ એક છે ધ્યાન રાખો બરાબર તો તમે કોઈ પણ સોલ્વ કરી શકો છો એવું છે એક ઉદાહરણ લેવામાં આવે કેએન ઓફ 4 ચલો કેએન ઓફ 4 આ એક ઉદાહરણ સોલ્વ કરાવી અને આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરશું કેએન ઓફ 4 નું સમીકરણ શું હોય કેએન ઓફ 4 નું તમે સોલ્વ કરી શકો છો કેએન ઓફ 4 નિર્બળ લિગેન્ડમાં છે ને એક એક્ટિવિટી જો તમે ડિસ્પ્લે હોય નિર્બળ નિર્બળ લિગેન્ડમાં O માઈનસ 2 ઓક્સિજન બરાબર O માઈનસ 2 એડ કરી દેજો ઉમેરી દો કેએન ઓફ 4 કેએન ઓફ 4 ને કરી દે લખીએ Mn O 4 માઈનસ બરાબર આ એમ નંબર લખીએ ને Mn નો ઓક્સિડેશન આમ શું જો છે તો એને x દારી દો પ્લસ એક ઓક્સિજન નો માઈનસ 2 કેટલા છે 4 ઇઝ ઇક્વલ ટુ મારે કેવું છે માઈનસ 1 x is equal to कितना जैसे minus 8 x minus 8 बराबर is equal to minus 1 आप बोलोगे तो क्यों चुरो 8 minus 1 x is equal to plus 7 plus 7 बराबर अनु संकरण सोच जैसे कैमरों फोन में जो संकरण तुमने पूछे तो कई रिक्त सोच कर बोलते हैं बराबर ना तो mm mm मतलब कि लो sp बढ़ता कंप्रेशन मां मान ले 25 नंबर में जो कर तो ये कौन ઇલેક્ટ્રોન પ્રશ્ન શું થશે ધાર આર્ગોન 4s 2 અને 3d 5 બરાબર આ પ્રકારનો ટુ એમાંથી કેટલા mn + 7 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે આપણી પાસે તો ધાર આર્ગોન બરાબર 7 એટલે 4s 0 થઈ જશે 3d 0 થઈ જશે તો આનું સંકરણ શું કરવું ભાઈ આનું સંકરણ શું કરવું ઘણા કહે છે sp3 ઘણા શું કહે છે sp3 સંકરણ sp3 નથી શું કરીએ 3d d 0 4s 0 ડીની કક્ષક 5 છે s ની 1 છે જોવા માં જોવામાં શું કરશું તો કે આ કાર કેવો છે ml4 પ્રકારનો કેવો છે ml4 સ્પટિક ક્ષેત્રનો સિદ્ધાંત આપણે જોઈએ તો ml4 માં આપણે શું કરીશું ml4 માં તો કે e ને નીચે લખી દો અને p2 ને ઉપર લખી દો e ની કેટલી કક્ષક હોય 2 અને p2 ની કેટલી હોય 3 તો પહેલી બે કક્ષક હશે કઈ હશે પહેલી બે તો કે e ની હશે બાકીની ત્રણ કક્ષક છે કઈ હશે ટ્યુ છે બસ પોસી પૂછા હોય પેલા કેવો છે આ સમચતુષ કુલમ કે સમચોરસ છે કેવો છે આ સમચોરસ એટલે કે ml4 પ્રકારનો લિગેન છે ml4 માં ઇનિશિયલ એટલે કે કે આ ઉપર ની તરફ આવે બરાબર ટ્યુ કે આવશે ઉપર ની તરફ એટલે ઈને કે અહીંયા પેલા લખ્યું કે ટ્યુ ને અને આ બાજુ લખ્યું છે હવે આપણી પાસે ઓક્સિજન કેટલા છે ઓક્સિજન કેટલા છે ટોટલ 4 છે એક s માં મૂકીએ બરાબર બાકીના ત્રણ જે છે એક ઓક્સિજન માં મૂકવામાં આવે ભાઈ ભોપ્રાણી કોણ કોણ પીપની ભોપ્રાણી છે તો સંકરણ શું થયું છે d3s પ્રકારનું આવું સંકરણ તમે ક્યાંય જોયું નહીં હોય તો આવું એકવાર નીટની એક્ઝામમાં કેમેરો ફોર્મ સંકરણ પૂછાઈ ગયું છે કેમેરો ફોર્મ નીટ અથવા સામાન્ય એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયું છે તો આ જે છે એ ધ્યાનમાં રાખવું કે d3s પ્રકારનું સંકરણ થશે d3s પ્રકારનું કેમેરો ફોર્મ થશે કારણ શા માટે આ ભોપ્રાણી આ શા માટે ભોપ્રાણી તો કે t2g જે છે ઉપર છે 0 આવે સ્ફટિક ક્ષેત્રના સિદ્ધાંતમાં 0 લખી શકીએ રીઝન શું છે ભાઈ તો કે સ્ફટિક ક્ષેત્રનું જે કે g માં એટલે કેવું હોય એપ્સિલન હોય છે એટલે g લખી શકતા નથી આ જે છે એ કન્સેપ્ટ જાણવા માટે છે આ નિર્બળ લિગેન્ડ છે કેવું લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ જે કે સેમી કક્ષક છે એમાં આપણે દર્શાવશું d3s પ્રકારનું સંકરણ તમે જોઈ શકો છો d3s પ્રકાર તો આવું જે કે કોણ છે સ્ફટિક ક્ષેત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો સંકરણ નક્કી કરવું કઈ કરી શકીએ અનુસંધાનને પ્રતિસુમકીય આ કેવું છે જીઓ છે પ્રતિસુમકીય પ્રકાર નું છે કેવું પ્રતિસુમકીય પ્રકાર તો આ જે છે એક કામ ટૂંકમાં મોસ્ટ હાઈ વી છે આનો ઘણી જગ્યાએ ઔષધિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જે સરળ સંયોજન સંકીર્ણ સંયોજન છે કે પણ બનાવે છે એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ તો કે ઔષધિ લોગમમાં બરાબર એવી રીતે કપડાના વસ્તુ બનાવવા માટે એનો રંગ રંગક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા લેડ ઓક્સિજન જે લેડ ઝેરી વાયુ ત્યારે એને દૂર કરવા માટે ઇન્ડિગીનો સંકેનો સંયોજન ઉપર ઉપયોગ કરવામાં આવે છે તો આ એકમ જે છે મોસ્ટ આઈએમપી છે આ એક માવડતો છે જેમ પીએસસી આરટીએ ને મને ત્યારે કીધું મોસ્ટ આઈએમપી છે એટલે એવી જ રીતે
up to solar system je ekam se ekam number 9 wash up ekam se upyog kare apne tukma aya chapter ko purna karu bara thank you all of you.